આણંદ ઉમરેઠ તાલુકાના સીલી ગામે મહીસાગર નદીનું પટ ભાડે આપતા અને રસ્તો નવો પટમાંથી કાઢતા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. મહીસાગર નદીમાંથી લીગલ રસ્તો બનાવવા ઇન્દિરાનગરીના રહીશોનો વિરોધ. મહીસાગર નદીની આજુબાજુ સીમ વિસ્તારમાં આવેલ તથા ઇન્દિરાનગરીમાં રહીશોના મકાનો અને સીમ વિસ્તારના મકાનો આવેલા છે. આ રસ્તા ઉપર બાળકો તથા વિદ્યાર્થીઓ શાળામાં જવા માટે, મહિલાઓ ડેરી દૂધ ભરવા જવા માટે સિંગલ પટ્ટીનો રોડ બનાવેલ છે. ભારે વાહનોથી આ રસ્તો ધમધમતો થાય તો ઘણી તકલીફોમાં રહીશો મુકાય તેવું લાગી રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેઠ. જી, તમારું નામ? ખેડૂતો જવા આવવાનો રસ્તો છે. અમારે અલ્લાકડું જવું હોય, અમારે ખેતર માં જવું હોય, અમારે બરતગાડા નો રસ્તો છે બરોબર. તો અમે એવો હાઈવે માગસ તો અમે પછી એને ચમનો આલ્યા આગળ કમાવા માટે. હે, અમારે રાત દાડો કામ કરવું હોય, અમારે ખેતર પાર કરવું હોય, અમારું છોકરું એકલું ગામમાં ભણવા મોકલવું હોય, આંગણવાડીએ મોકલવું હોય, તો સાહેબ અમે કેટલી બધી તકલીફ વેઠીએ. અમારે કોમે જવું હોય તો છોકરાની અમે કેટલી તાબેદારી રાખશે. હે, અમે તો કઈ માલ મિલકત નહીં, અમે મજૂરીએ જ છીએ, અમે મજૂર કરીને જ જીવીએ છીએ. તો સતોય પછી એવો અમન હોમે પાલતી વારો અમને એ દુશ્મની કરે એટલા મારે એની દુશ્મની ચાલશે. જી, તમારું નામ? મારું નામ લક્ષ્મણભાઈ, સીલી રહેવાનું. આ જે મહીસાગર નદીમાં જે નવો રસ્તો બનાવી રહ્યો છે એને તમારી રજૂઆત છે, એને શું શી રજૂઆત છે ને શા કારણે આ રસ્તાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? આ રસ્તાનો વિરોધ અમારો એક જ કે આ રસ્તો અહીં આગળ છે નહીં, અને જે ભાઈ લીજવાળાએ રસ્તો લીજ રાખેલી છે મહીસાગરના તટમાં 15 બમાં 2017માં એને મંજૂર થયેલી છે, અને એવું અવરનવર સીલીમાં રસ્તાની માગણી કરી તે બળિયાદેવ બની ગ્રામ પંચાયતે ઠરાવ કરીને આપેલો રસ્તો છે. પણ એનો આપ ખુદીથી આ બાજુ એના માણસો લઈને આવીને જે મશીનો લઈને આવીને હાલમાં અત્યારે એની જોડે અમે પરવાનો માગે કે ભાઈ તારી જોડે શું લખાણ છે, કલેક્ટરનું હોય, સરપંચ હોય, સરપંચને બોલાયો તો સરપંચ પણ અહીંયા હાજર નહીં થતો. તલાટીભાઈને ફોન કર્યો તો તલાટીભાઈએ કહ્યું કે આપણે કોઈ લખાણ આપેલું નથી બરોબર. સરપંચ કે મેં લખાણ નહીં હાલેલું બરોબર. એક એક મારે કલેક્ટરનો ઓર્ડર છે તો કલેક્ટરનો પરવાનો હોય તો કલેક્ટરનો આપણને બતાવે કે ભાઈ લા અમારી જોડે આ લખાણ છે ભાઈ બરોબર. અને જો સરપંચના પરવાનગી સિવાય તો કલેક્ટર આદેશ કરી શકે જ નહીં. પહેલાં પહેલું એક જ વાત, કોઈ બી ગામનો પ્રતિનિધિ સરપંચ છે બરાબર, તો સરપંચે ઠરાવ કરીને લખીને આવેલું હોય કે ભાઈ આ રસ્તો મેં એમને આપેલો છે તો જ આપણે એમને પરવાનગી આપી શકાય ને. યા તો એવું કશું કોઈ કાગળ બતાવતો નહીં, અને ભાઈ આ ભાઈ એને આપ ખુદીથી એના માણસોને લઈને આવીને અને મશીનો લઈને આવીને અને આ રસ્તાને આગળ ખોદકામ કર્યું છે ખોટે હોય, અને આજુબાજુ અમારા સર્વે નંબરો આવેલા છે, અને આ ખેડૂતોનો કિસાન પથનો રસ્તો બનાવી લેવો છે, અને હાલમાં આ ભારે વાહન અહીં થઈને જાય તો અમારા બાળકો શાળાએ જાય છે. ઇન્દિરાનગરીમાં આંગણવાડી આવેલી છે, આગળ મહાકાળી પ્રાથમિક શાળા આવેલી છે, અને કંઈક જે કંઈક ભારે વાહન જાય ને કોઈક જાનહાનિ થાય એનું જવાબદાર કોણ? માટે આ સરકારશ્રીની આને ધ્યાને લઈ અને આ રસ્તાનું અમારે સખતમાં સખત વિરોધ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.